નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે ફૂગનાશક વિશે વાત કરવાના છીએ તો જે ખેડૂત મિત્રો ચેનલમાં નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવા નવા વિડીયો જોવા માટે ફૂગનાશક માટે ખાસ કરીને એટલા માટે વાત કરવાના છે કે આપણે લગભગ વરસાદ બંધ થયો અને ચાલીસથી પિસ્તાલીસ દિવસ જેવું થયું છે ને અત્યારે ઠારનું પ્રમાણ વધારે છે એટલા માટે ખેતરમાં જે આપણે રાતળ અથવા તો અલગ અલગ વિસ્તારમાં રાતળ કહેતા હોય અથવા તો ઘેરું કહેતા હોય જે અલગ અલગ વિસ્તાર પ્રમાણે કહેવાતું હોય તે આપણે ખેતરમાં અત્યારે ઠારનું પ્રમાણ છે એટલા માટે બેસવાનું વધારે રહીએ પેરો ગાવવાનું વધારે પ્રમાણ રીએ થારને કારણે એટલા માટે ખાસ કરીને કહું કે ફૂગનાશક માટે રાઉન્ડ કરજો બીજા કોઈ ઈયળ છે થ્રીપ છે અથવા પોપડી છે એમાં કદાચ તમે એકાદો રાઉન્ડ થોડોક ઓછો કરશો તો ચાલશે પણ ફૂગનાશક માટે ખાસ કરીને આ રાતળ માટે રાઉન્ડ કરજો જેથી ખેતરમાં રાતળ ન બેસે ને થ્રીપની વાત કરીએ તો થ્રીપનું રિઝલ્ટ તો પાંચ સાત દિવસ કે દસ દિવસ જ રહેશે તમે દવા સાટશો તો સારી દવા સાટો તો દસ દિવસને જો માપની હોય તો પાંચ કે છ દિવસ જ થ્રીપનું રિઝલ્ટ રહીએ બાકી તો આપણે પિયત અત્યારે વરસાદ થતો નથી ને પિયત આપીએ એટલે થ્રીપ તો આવવાની જ છે એટલા માટે જો કદાચ થ્રીપનો રાઉન્ડ ન કરો તો ચાલે પણ ફૂગનાશકનો રાઉન્ડ કરજો આપણી અત્યારે ફૂગનાશકનો રાઉન્ડ ચાલુ છે ભેગું આપણે એમાં થ્રીપનું પણ નાખેલું છે તો ફૂગનાશકમાં આપણે ક્લોરો થાઇલોનીલ પીસોતેર ટકા ડબલ્યુ અને થ્રીપ માટે ફિપ્રોનઇલ ચાલીસ ટકા પ્લસ ઇમિડા ચાલીસ ટકા ડબલ્યુ આ બંનેનો સટકાવ અત્યારે કરી રહ્યા છીએ આપણે મગફળી મગફળીમાં ને અત્યારે આપણી મગફળી નેવું થી સો દિવસ જેવી થઈ છે આજના વિડીયોમાં એટલું જ જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો